નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજે વાત કરીશું ધોરણ દસમાં ગુજરાતી વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરી માસમાં જે મિત્રો લેવામાં આવનાર છે તેનું એસપીએસ કક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલની નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને વસ્તુ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કરી દેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ દસના તમામ વિડીયો છે મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે એસી ગુણનું પ્રશ્નપત્ર આવવાનું છે તેની અંદર વિભાગ નંબર એથી શરૂઆત કરીશું મિત્રો વિભાગ નંબર એની અંદર અ છે જોડકા જોડવાના જોડકામાં મિત્રો અ વિભાગ અને બ વિભાગ આપેલ છે જેમાં પહેલું છે નંદા તો નંદા છે એ રેસનો ઘોડો આવે છે પાત્ર વિશાખા તો વિશાખા પાત્ર છે એ મિત્રો જન્મોત્સવમાં આવે છે નરેન

સંદર્ભ પુસ્તક માનવીની ભવાઈમાંથી કઈ કૃતિ તમારા આગળ જોઈશું ડ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે જેમાં મિત્રો ગમે તે બે છે એકના બે ગુણ છે અગિયારમું છે શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે તો એમાં જવાબ જોઈશું કે શ્રીમદ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું જતાં તેમણે લીલી રહેલા જીવો જોયા આ જોઈને તેમની આંખો ભરાઈ તેમનામાં જીવદયા અને કરુણા હતા એ આ પ્રસંગમાં પ્રગટ થાય છે બારમું રાજકોટ છાત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખભરી લાગતી હતી કારણ કે તેનો જવાબ જોઈએ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસફાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ હતા ઉપરાંત મિત્રો જે ભાડું છે તેમાં ચા પાણી નાસ્તા વગેરેનો વધારો ખર્ચ ઉમેરીને ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂરખભરી લાગતી હતી તેરમું છે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યમાં ઘડાર સમજાવો મિત્રો તમને આ જે પરીક્ષા છે આ જે પેપર છે એમાંથી તમારી જે બોર્ડની એક્ઝામ આવવાની છે એમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે તો મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા તો આનો જવાબ મિત્રો આવી રીતે લખી શકાય કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વાક્ય ઉડાથમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું હતું હવે આપણે આગળ વાત કરીશું મિત્રો દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે ગમે તે બે મિત્રો જેની અંદર તમને એક પ્રશ્ન ત્રણ ગુણનો છે એમ બે પ્રશ્ન છ ગુણના હશે ચૌદમાં પ્રશ્ન છે મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો તો અહીંયા મિત્રો ખાસ કરીને જ્યારે આપણે મોટા પ્રશ્ન એ કે ત્રણ ગુણનો પ્રશ્ન લખતા હોય ત્યારે તમારે ખાસ જવાબ લખતા પહેલાં શું લખવાનું છે તો સાહિત્ય કૃતિ લખવાની છે તો સાહિત્ય કૃતિ છે ભૂલી ગયા પછી બરાબર પછી સાહિત્ય કર્તા લખવાનો છે એના કર્તા એટલે લેખકોણ છે સાહિત્યનો પ્રકાર શું છે બરાબર સાહિત્ય કૃતિનો પ્રકાર શું છે અને એ કયા અંશ કે ભાગમાંથી લેવામાં આવેલું છે મિત્રો ખાસ ચાર પોઈન્ટ છે એ મિત્રો આ લખી દેવા જરૂરી છે અને પછી તમારો જવાબ છે એ લખવાનું શરૂઆત કરશો તો મિત્રો તમને ત્રણમાંથી ત્રણ ગુણ છે બેઠા મળી જશે કોઈ મિત્રો નિષ્ઠ વગર તો ખાસ આ રીતે તમારે પ્રશ્નોનો જવાબ લખવાની શરૂઆત કરવાની છે અને એનો જવાબ પણ અહીંયા મળી ગયો છે તમને એવી રીતે મિત્રો પંદરમો પ્રશ્ન છે ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સમજ સમજાવો તેમાં પણ મિત્રો જેમ આપણે વાત આગળ કરી તેમ ચાર મુદ્દા ટાંકી અને પછી જવાબ લખવાની શરૂઆત કરવાની છે તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો સોળમો છે હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો જે મિત્રો ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયેલો પ્રશ્ન છે જેમાં જવાબ લખતા પહેલાં ચાર પોઈન્ટ ટિક કરી અને પછી આપણે જવાબ લખીશું મિત્રો હવે આગળ વાત કરીશું આનો જવાબ મિત્રો આ રીતે લખીશું વિભાગ બી ઉપર જઈએ જે પદ્યમાંથી પૂછાતો હોય છે જેની અંદર મિત્રો જોડકા યોગ્ય રીતે જોડવાના છે અવિભાગ અને બ વિભાગ આપેલ છે જેમાં સત્તરમું છે તો વૈષ્ણવજન એ નરસિંહ મહેતા એક બપોરે તો એમાં મિત્રો રાવજી પટેલ આવશે શિકારીને સોનેર છે હું એવો ગુજરાતી તો મિત્રો હું એવો ગુજરાતી એ શું છે ગીત છે

એના પછી મિત્રો આગળ છે નીચે પહેલા પ્રશ્નોના એક વાક્ય મૂત્ર લખવાના છે પચીસમું છે વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે તો વતનની હદ પૂરી થતાં કુતરાને પાછા જવાનું છે 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 કવિ રાવજી પટેલ પોતાની માતાને શું કરવાનું કહે તો મિત્રો શું કરવાનું કહે છે માતાને રોટલા બાંધી દેવાનું કહે છે ડ છે નીચે પહેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્ય મૂત્ર આપવાના છે જેમાં સત્યાવીસમું છે વતનની વિદાય થતાં કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ આપવાનું છે તેનો જવાબ મિત્રો આપણે આવી રીતે લખી સકીએ છીએ અઠ્યાવીસમું છે વાસળીના સૂર માર્ગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખની શું પૂછે છે અને શા માટે તો એનો જવાબ પણ મિત્રો સરસ મજાનો આપણે આવી રીતે લખી શકીએ છીએ ઓગણત્રીસમું છે ગંગા સતી પાનભાઈની કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો એનો જવાબ પણ મિત્રો તમને અહીંયાથી મળી જશે સરસ મજાનો જવાબ છે એના પછી મિત્રો દસ બાર વાક્યમાં ઉત્તર લખવાના છે મુદ્દા આધારિત તમારે એક પ્રશ્ન ત્રણ ગુણનો છે જેમ જોઈએ સમું છે કવિની ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબતોમાં અનુભવાય છે તો એનો જવાબ પણ મિત્રો સરસ મજાનો લખીએ એના પહેલા આપણે જે ત્રણ પોઈન્ટ વાત કરી ચાર પોઈન્ટની સાહિત્ય કૃતિ સાહિત્ય પ્રકાર સાહિત્ય કરતા અને એનો અંશ કે કયા ભાગમાંથી લેવામાં આવેલું છે આ ચાર પોઈન્ટ ટાંકી અને પછી પ્રશ્નોનો જવાબ લખવો જરૂરી છે એવી રીતે એકત્રીસમું છે બોલીએ ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો એનો જવાબ પણ તમે અહીંયા લખી શકો છો બરાબર બત્રીસમું છે એક બપોરે કાવ્યમાં સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખવાની છે તો એનો પણ મિત્રો સરસ મજાનો જવાબ તમે અહીંયાથી મેળવી શકો છો વિભાગ સી ઉપર જઈશું જે આપણો વ્યાકરણનો વિભાગ કહેવાય જેની અંદર મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલું છે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે જેમાં તેત્રીસમું છે સાચી જોડણી શોધીને લખો તો મિત્રો સ્ફૂર્તિ આવી રીતે લખવામાં આવી છે પાસ મિત્રો આને જોઈ લેજો સ્ફૂર્તિ આવી રીતે લખાય પછી જિજ્ઞાસા તો જિજ્ઞાસા મિત્રો આવી રીતે લખવામાં આવે છે ઓકે મિત્રો એના પછી હિમ વત્તા આચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડો તો થાય છે હિમ્મા હિમાચ્છાદિત આવી રીતે લખાશે પછી લોકગીત શબ્દોનો સમાસ ઓળખાવો તો મિત્રો લોકગીત એ મધ્યમ પદ લોપી સમાસ છે જોડણી ભેદ તથા અર્થભેદ હોશ તો ઉમંગ થાય છે પણ બીજું અહીંયા હોશ તો ભાન પછી સૂર્યમંદિર ગુજરાત નું હું ધવલ તેજનો ભૃંગ કા વાક્યમ અલંકારનો પ્રકાર તો શું છે અલંકાર રૂપક અલંકાર આવશે ઉજર ઉજરડાઈ શબ્દમાં મિત્રો ક્યાં પ્રત્યે રહેલો છે તો ઉજરડાઈમાં પર પરતી આવશે સમાનાર્થી શબ્દ છે દ્રષ્ટિ તો નજર પય તો દૂધ થાય છે પછી મિત્રો તૃષ્ણા શબ્દ છે એનો સાચો પ્રકાર સુધી લખો છે તો શું આવશે તૃષ્ણા તો ભાવવાચક માગ્યા પ્રમાણે વાત કરવાની છે પ્રશ્નોના જવાબ લખવાના છે રૂઢિ પ્રયોગ છે સોનાની હિંડોળી ઝૂલું તો જહોજ લાલી ભોગવી કહેવત છે બાતી મુઠી લાખની જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આ સચવાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ વડેસવાર જેમાં પગ રાખે છે તે કડું એ પેગડું કહેવાય વિરોધી શબ્દ છે નિર્મળ તો મલિન કર્તરી વાક્ય રચના બનાવવાની છે બાળકની ચીસથી હવાની વિંધી જવાય તો બાળકની ચીસ હવાની વિંધી ગઈ તળપદ શબ્દ છે પોયરા એટલે છોકરા પછી વિશેષણ છે સ્વચ્છ હોસ્પિટલો મોઘી સ્વચ્છ હોય છે તો સ્વચ્છ ગુણવાચક વિશેષણ ક્રિયા વિશેષણ છે એ દીકરી એકાએક રડવા લાગી તો એકાએક એ છે રીતિવાચક વિશેષણ પછી મિત્રો અ અહીંયા આગળ છે ઝની ઘટક છે એ મિત્રો લખવાનો છે વિઝગ પત પ્રાપ્તિ બરાબર તો વ વત્તા ઇ વત્તા જ વત્તા ગ વત્તા અ વત્તા પ વત્તા ત વત્તા ઇ એવી રીતે આવે છે બરાબર તો એ મિત્રો થશે મિત્રો આગળ છે સંદ ઓળખાવાનો છે હણોના પાપીને પાપી ત્રિગુણ બનશે પાપ તો શીખરણી છે જે સત્તર અક્ષર હોય છે અને બધા અક્ષરો કેવા હોય છે પહેલો અક્ષર મિત્રો લખવું હોય છે બાકીના ગુરુ 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 હોય છે ચાર અક્ષર ઉપર શીખી લેવાનો છે જે છંદના દરેક ચરણોમાં પંદર પંદર માત્ર હોય તો પંદર પંદર કોને હોય તીસ શબ્દ ચોપાઈમાં હોય છે તો આ વાત કરીએ મિત્રો તમારા ત્રણ વિભાગની આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવવાનું છે અમે આશા રાખીએ છીએ કે તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમે હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા